नमस्कार दर्शक मित्रों, हूँ डॉक्टर आशिका तन्ना, कंसल्टिंग फिजियोथेरापिस्ट एट शिव हॉस्पिटल। आज पेशेंट एज्युकेशन सीरीज में डिस्कस करवानुं छे, जे छे रोटेटर कफ रिपेर पछी थती फिजियोथेरापी एक्सरसाइज। सो जनरली रोटेटर कफ इंजरी मतलब खभाना स्नायु फाटी जवा अथवा तो तूटी जवा, जेना माटे आपणे सर्जरी करीए छे, जे छे रोटेटर कफ रिपेर। सो आ सर्जरी पछी जनरली पेशेंट ने 4 weeks to 6 weeks માટે આર્મ સ્લિંગ મતલબ જોડીપાટો જે કહેવાય છે આ પોઝિશનમાં આપવામાં આવતો હોય છે। સો આ પોઝિશનમાં પણ પેશન્ટને ખભાની નીચેના સાંધા જેમ કે કોણી છે, કાંડું છે, આંગળી છે એની એક્સરસાઇઝ કરવાની હોય છે। સો આ સ્લિંગમાં મતલબ આર્મ સ્લિંગમાં હાથ રાખીને નીચેના હાથની એક્સરસાઇઝ કરવાની હોય છે, જેના કારણે જે આપણા આઈના સ્નાયુ છે એમાં જકડાહટ ના આવે તથા એમની પમ્પિંગ એક્શન બરાબર થાય। સો એના માટે આપણે એક્સરસાઇઝનો ડેમોન્સ્ટ્રેશન આજે લઈએ। સો રોટેટર કફ રિપેર પછીની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટમાં ડે 1ના જે એક્સરસાઇઝ કરવામાં આવે છે જે ડિસ્ટલ એક્સ્ટ્રીમિટીથી સ્ટાર્ટ થાય છે। સો ફર્સ્ટ ઓફ ઓલ પેશન્ટનો શોલ્ડર, ઓપરેટેડ શોલ્ડર જે આર્મ સ્લિંગમાં ઇમોબિલાઇઝેશનમાં હોય છે, સો આપણે ફિંગર એક્સરસાઇઝથી સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ એક્સરસાઇઝ છે ફિંગર રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ। સો પેશન્ટને સિટિંગમાં અથવા તો સીધા સુઈને મતલબ સુપાઇનમાં એક્સરસાઇઝ કરવાની હોય છે, જેમાં પેશન્ટને ફિંગર્સ છે એ ઓપન એન્ડ ક્લોઝ મતલબ ફ્લેક્શન અને એક્સટેન્શન મૂવમેન્ટ કરવાની હોય છે। સેકન્ડ એક્સરસાઇઝ બોલ ગ્રીપિંગ એક્સરસાઇઝ ઓર સ્ક્વિઝિંગ એક્સરસાઇઝ। અગેઇન આ એક્સરસાઇઝ સુપાઇન ઓર સિટિંગમાં થાય છે, જેમાં પેશન્ટને હથેળીમાં કોઈ પણ સ્માઇલી બોલ અથવા તો જેલ બોલ લઈને એને કમ્પ્રેસ કરવાનું હોય છે। કમ્પ્રેસ કરી 5 સેકન્ડ હોલ્ડ, ત્યારબાદ રિલેક્સ કરવાનું હોય છે। નેક્સ્ટ એક્સરસાઇઝ જે છે રિસ્ટ મોબિલિટી એક્સરસાઇઝ, એક્ટિવ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ। એમાં જે આર્મ સ્લિંગમાં થંબ સપોર્ટ છે એ રિમૂવ કરીને પેશન્ટને ઓપરેટેડ હાથનું કાંડું ઉપર અને નીચેની તરફ હલાવવાનું હોય છે, મતલબ ફ્લેક્શન અને એક્સટેન્શન એક્સરસાઇઝ કરવાની હોય છે। નેક્સ્ટ એક્સરસાઇઝ એલ્બો રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ। હવે ડિસ્ટલથી પ્રોક્સિમલ તરફ મતલબ એલ્બો જોઇન્ટની એક્સરસાઇઝ કરવાની હોય છે, જેમાં પેશન્ટ અગેઇન આ એક્સરસાઇઝ સુપાઇન મતલબ સીધા સુઈને અથવા તો બેસીને કરી શકે છે, પરંતુ આ એક્સરસાઇઝમાં આર્મ સ્લિંગ છે એ રિમૂવ કરી શકાય છે અથવા તો એને લૂઝ કરીને આ એક્સરસાઇઝ પરફોર્મ કરવામાં આવતી હોય છે। સો ચેસ્ટ તરફનો સ્ટ્રેપ ઓપન કરી આર્મ સપોર્ટનો વેલક્રો એઝ વેલ એઝ ફોરઆર્મ સપોર્ટનું વેલક્રો ઓપન કરી અને હાથને રિલેક્સ રાખવાનો છે। આ સેમ પોઝિશનમાં પેશન્ટને એક્ટિવલી કોણીથી હાથ વાળવાનો છે અને સીધો કરવાનો છે। દુખાવાને કારણે અથવા તો કોન્ફિડન્સ ના આવવાને કારણે પેશન્ટ જો જાતે ના કરી શકે તો બીજી બાજુનો હાથ એના સપોર્ટની મદદથી એલ્બો ફ્લેક્શન અને એક્સટેન્શન એક્સરસાઇઝ કરી શકાય છે।